विराम स्वागत। राज्य में टाट और टेट परीक्षा पास करनेक युवा बेकार बेकार थानो वो आयो। राज्य सरकार जियाना बहाना हेठ भर्ती प्रक्रिया अटकवी देता अनेक उम्मीदवार हाल कफोड़ी स्थिति में मुकाया है। तरह आव सांभिए शू राजकोट उम्मीदवार स्थिति और शू मांग कर रहा है। सरकारी भर्ती ने लईने युवानो छेल्ला घणा समयथी राह जोई रह्या छे, जो के सरकार छे तेनी भर्ती करी नथी। अत्यारे मारी साथे टेट अने डाटना उम्मेदवारो छे, आपणे तेनी साथे वात करीशुं के तेओ क्या प्रकारनी मुश्केली वेठी रह्या छे अने जे सरकारी भर्ती नथी थती तो तेने लईने शुं मानी रह्या छे। शुं कहेशो आप, आपनी भर्ती नथी थती शुं केटली रजूआत करी, शुं कहेशो आने लईने? ઘણા બધા આવેદનપત્રો આપેલા હતા, ઘણી બધી આંદોલનો કરેલા હતા। સરકાર કહે છે ખાલી ડિજિટલ ગુજરાતનું, પણ કોઈ પણ પ્રકારની ભરતીઓ કરતા નથી, અને ખાસ કરીને કમ્પ્યુટર ટીચરની ભરતીઓ, કમ્પ્યુટર ક્યાંય ગુજરાતમાં આખા છે નહીં, તો પણ એ લોકો ભરતી હજી નથી કરતા। તમે શું માનો છો, રાજકોટમાં કેટલા આવા ઉમેદવારો હશે, ગુજરાતમાં કેટલા ઉમેદવારો હશે? ઉમેદવારો જોઈએ તો ઉમેદવારોની સંખ્યા ઘણી મોટી છે, અંદાજિત જોઈએ તો 50-60 હજાર ઉમેદવારો હોઈ શકે છે ટેટના, ટાટના અલગથી ઉમેદવારો હોઈ શકે છે। પણ સરકાર છે એ ખાલી મોટા મોટા વાયદાઓ કરે છે, પરંતુ સરકાર કોઈ પણ પ્રકારની ભરતી કરી શકતી નથી। સરકાર ભરતી નથી કરી, બેન તમે શું કહેશો, શું નડી રહ્યું છે, શું કહેશો, ઉમેદવારોને કેટલી મુશ્કેલી પડી રહી છે? સર, હું મારી જ વાત કરું, ટેટ ટાટ કેન્ડિડેટ છું, બધામાં સારી રીતે ક્વોલિફાઈડ છું। ત્યાં સુધી મને દુઃખ લાગે છે કે લાસ્ટ ટાઈમ ગવર્મેન્ટ એમ કીધું નવેમ્બરમાં કે અમે લોકો ભરતી કરશું, ભરતીની જાહેરાત કરી, મારું વેરિફિકેશન થઈ ચૂક્યું છે સર, અને ભરતી અટકાવી દીધેલી છે એક જીઆરના બહાના હેઠે। જો ગવર્મેન્ટ ચાહે તો અમારા ગ્રાન્ટેડના ફોર્મ પણ ભરી શકે, અમારું વેરિફિકેશન કરી શકે, બધું ઓનલાઈન છે, છતાં પણ ગવર્મેન્ટ કોઈ આન્સર આપતી નથી, સરકાર કોઈ જવાબ નથી દેતી, શું માનશો? જીઆરને લઈને જીઆરનું બહાનું આગળ ધરે છે, જીઆર છે, કોરોના છે, આ બધે બહાનાબાજીઓ છે। અત્યારે જો સરકારને આવતીકાલે ભરતી કરવી હોય તો કોઈ આવું કઈ નડે એવું છે નહીં। હું એમ કહું છું કે આ બધું બેરોજગારીની બાબતમાં, ભરતીની બાબતમાં કેમ આવા બધા મુદ્દાઓ નડે છે? પોતાને લાઈફની અંદર પોતાને ક્યાંક અટકચાળો થયો હોય તો કેમ નડતું નથી? રાતોરાત અને દિવસની અંદર તો ચુકાદાઓ આવી જાય છે। જીઆરનો મુદ્દો છે તો લાસ્ટ 2 વર્ષથી આ પેન્ડિંગ છે, તો હું એમ કહું છું કે એનો કાંઈ ચુકાદો આવતો નથી, એની પાછળ લાખો યુવા બેરોજગારો એની રાહ જોઈને બેઠા છું। અમારું ફેમિલી નથી, અમે એક બેરોજગાર છીએ, અમારે પાછળ અમારી રાહ જોવાવાળા ફેમિલી છે, અમારે પણ બાળકો છે, અમારે માતા પિતા છે, તો એની કાંઈ આશા અમારા ઉપર નહીં હોય। અત્યારે આ સરકાર જો ભરતી નહીં કરે તો અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા યુવાનો આત્મહત્યાના માર્ગે પણ ચડી રહ્યા છે, તો આ પગલું કોના થકી લેવામાં આવ્યું છે, તો આ આની પાછળ સરકાર જવાબદાર છે, અને છતાં યોગ્ય નિર્ણય લેવો એટલો જોઈએ, કારણ કે લાખોની સંખ્યામાં શિક્ષિત બેરોજગાર લોકો છે। તમે શું કહેશો, સામાજિક રીતે પણ કેટલી મુશ્કેલી પડતી હોય છે, કારણ કે પરીક્ષા દીધી, મહેનત કરી, શું કહેશો આને લઈને? સામાજિક રીતે ખૂબ મુશ્કેલી ઊભી થાય છે। મારી જ વાત કરું તો પરીક્ષા જ્યારે હતી ત્યારે મેં જોબ મૂકેલી તૈયારી માટે, 4 મહિના મેં સતત તૈયારી કરીને સારા ગુણથી પાસ પણ થયો, પણ એના આજ 3 વર્ષ થયા પરીક્ષા પાસ કરીને। કોઈ પણ જાતની અત્યારે સરકારે આગળ પ્રક્રિયા કરેલી નથી, અને જે ટાટ પાસ કરેલા જેટલા બધા છે કોઈને અત્યારે નોકરીએ લીધેલા નથી, વેરિફિકેશન થઈ ગયેલું છે, નવેમ્બર મહિનામાં વેરિફિકેશન કરેલું છે, તો એવા ઉમેદવારને પણ અત્યારે નોકરીના કાંઈ નહીં, સરકાર લોલીપોપ આપે છે। સરકાર પાસે એક જ માગણી છે, તમે ભરતી કરવાના હોય તો ચોખ્ખી હા પાડો અથવા તો ના પાડો, અત્યારના સમયે જ તમે કહી દો કે હવે ભરતી નથી થવાની, તો અમે કોઈ આગળ મહેનત ન કરી। અન્ય ઘણા બધા એવા યુવાનો છે કે જેને ટેટ અને ટાટ ક્લિયર કરી છે, ક્વોલિફાઈડ છે, ત્યારે જો તેમની ભરતી કરવામાં આવે તો ખરેખર એજ્યુકેશનમાં પણ તેનો ફાયદો થાય, અને જે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેને કોરોનાની મહામારી વચ્ચે પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે। કેમેરા પર્સન હિમાંશુ મકોડા સાથે મોહિત ભટ્ટ, TV9।